गुड मॉर्निंग विद्यार्थियों, कॉम्प्यूटर विषय धोरण 12 चैप्टर नंबर 7। विद्यार्थियों, चैप्टर नंबर 7 में आपने रिपीटेटिव स्टेटमेंट विषय माहिती सीखता था। अगाउना वीडियो में आपने कंट्रोल स्ट्रक्चर में आता लूप और ब्रांचेस विषय की माहिती मिली, जेमा आपणे इफ स्टेटमेंट की माहिती मिली के जयरे शर्ती विधान आपवु होय त्यारे इफ स्टेटमेंट वपराय छे। एक करता वधारे शरत होय तो तमे वधु वखत इफ वापरी शको छो, जेने आपणे नेस्टेड इफ कहीए छे। इफनी साथे जो अने तो एवी कोई शरत होय तो एल्स इफ वपराय छे। घणा बधी शरतो होय एटले के एक शरत होय पण एनो जवाब अलग होय, बीजी शरत एनो जवाब अलग होय, त्रीजी शरत एनो जवाब अलग होय, तो आवी शरत अने अलग अलग जवाबो माटे आपणे एल्स इफ वापरे छे। इफ अने एल्स इफ तो एक करता वधारे वखत इफ अने एल्स इफ वापरी शकाय, जेने इफ एल्स लेटर पण कहेवामां आवे छे। ज्यारे शरतो कॉमन होय, शरतो त्रण चार होय पण जवाब एक ज होय, के भाई मेथ्स में भी मोर देन 90 मार्क्स होय, इंग्लिश में भी मोर देन 90 मार्क्स होय तो मेडिकल में एडमिशन मळशे अथवा एंजीनियरिंग में एडमिशन मळशे। तो ज्यारे शरत घणी बधी छे पण सामे जवाब एक ज छे एडमिशन, तो आ वखते तमे एक करता वधारे वखत इफ वापरो छो, जेने इफ इफ नेस्टेड इफ कहेवामां आवे छे, बराबर। इफ लेटर पण तरीके पण ओळखવામાં આવે છે। ત્યાર પછી બીજું આપણે શરતી વિધાન માટે જોયું હતું સ્વિચ કેસ। જાવામાં સ્વિચ કેસનો પણ ઉપયોગ કરી શકાય છે। સ્વિચ કેસ જનરલી બાઇટ, શોર્ટ, ઇન્ટીજર અને કેરેક્ટર ડેટા ટાઈપ માટે ચાલે છે। જ્યારે બહુ બધા વિકલ્પો હોય એમાંથી એક બે વિકલ્પ પસંદ કરવાના હોય અને એ પ્રમાણે ગણતરી કરવાની હોય ત્યારે આપણે સ્વિચ કેસનો ઉપયોગ કરીએ છીએ। આટલે સુધીની માહિતી આપણે મેળવી હતી વિદ્યાર્થીઓ। ત્યાર પછી આપણે ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપનું સ્ટ્રક્ચર અને એની બેઝિક માહિતી મેળવી હતી। ફરી એક વખત તમને લૂપ વિશે માહિતી આપી દઉં એટલે તમને રિવિઝન થઈ જાય અને આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો રિપીટેટિવ સ્ટેટમેન્ટમાં આવે છે લૂપ। જાવામાં લૂપના ત્રણ પ્રકાર છે, ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ, બરાબર। આ બંને લૂપના એટલે લૂપનું કામ એક જ છે કે રિપીટેટિવ સ્ટેટમેન્ટ કરવાનું, પણ એની વાક્ય રચના અલગ અલગ છે જે આપણે ભણી ગયા હતા। સૌથી ઇઝી વાક્ય રચના ફોર લૂપની આવે છે, જેમાં ફોર, વાઇલ અને ડુ વાઇલ એ કીવર્ડ્સ છે। ફોર લૂપમાં એક્સપ્રેશન 1, એક્સપ્રેશન 2 અને એક્સપ્રેશન 3 એવી રીતે સિમ્પલ એની વાક્ય રચના છે, બરાબર। વાઇલ લૂપમાં પહેલા શું આવે છે, તો વાઇલ લૂપમાં પહેલા શરત ચકાસાય છે પછી એક્સપ્રેશન એક્ઝિક્યુટ થાય છે। તો ફોર અને વાઇલ લૂપમાં શું થાય છે, તો ફોર અને વાઇલ લૂપમાં પહેલા ટેસ્ટ પદાવલીની ગણતરી કરવામાં આવે છે અને જો શરત સાચી હોય તો જ લૂપની અંદર જશે, બરાબર। ફોર અને વાઇલ લૂપમાં શું થાય છે કે પહેલા ટેસ્ટ પદાવલી એટલે કન્ડિશન ચેક થાય છે, જો કન્ડિશન ટ્રુ હશે, સાચી હશે તો જ અંદરનું એક્સપ્રેશન એક્ઝિક્યુટ થશે, બરાબર। એક્સપ્રેશન એક્ઝિક્યુટ થશે એટલે કે આગળ ગણતરી થશે। તો આને એટલા માટે જ આને આપણે શું કહીએ છીએ, પ્રી કન્ડિશન, પહેલેથી જ કન્ડિશન ચેક કરે છે, એટલા માટે આને આપણે પ્રી ટેસ્ટ લૂપ પણ કહીએ છીએ અને એને એન્ટ્રી કંટ્રોલર પણ કહેવાય, કે ભાઈ એન્ટ્રી લેતા પહેલા ચેકિંગ થશે કન્ડિશન, બરાબર, તેને એન્ટ્રી કંટ્રોલર લૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે। મેં તમને ગઈકાલે પણ કીધું હતું, આજે ફરીથી વેરી મોસ્ટ એન્ટ્રી શબ્દો આ બે ખાસ ધ્યાન રાખવાના છે કે કઈ લૂપને પ્રી ટેસ્ટ કહેવાય છે કે એન્ટ્રી કંટ્રોલર કહેવાય છે, તો ફોર અને વાઇલ લૂપ કઈ લૂપને આપણે એટલે કન્ડિશન ચેક કર્યા પછી એક્ઝિક્યુટ કરવામાં આવે છે, તો એ પણ આવશે ફોર અને વાઇલ લૂપ। હવે એનાથી વિરુદ્ધ છે, એનાથી વિરુદ્ધ ડુ વાઇલ લૂપમાં શું થાય છે કે વન્સ એક્સપ્રેશન એક્ઝિક્યુટ થઈ જશે, એક વખત એક્સપ્રેશન એક્ઝિક્યુટ થઈ જ જશે અને ત્યારબાદ શું કરે છે, કન્ડિશન ચેક કરે છે। એટલે એક વખત તો કોઈ પણ વેરિયેબલની કિંમત સ્ટાર્ટિંગની જે આપી હશે એ ટાઈપ થઈ જશે, દેખાઈ જશે અથવા તો એના પર કાર્ય થઈ જશે અને પછી શરત ચેક કરે છે, બરાબર। તો પહેલા એક્સપ્રેશન ધેન કન્ડિશન, બરાબર, એટલા માટે એને શું કહીએ છીએ, એક્ઝિટ કંટ્રોલર, એક્ઝિટ કંટ્રોલર, અને એને પોસ્ટ ટેસ્ટ લૂપ પણ કહેવામાં આવે છે। પોસ્ટ એટલે પછી, કન્ડિશન પછી ચેક થાય છે એટલા માટે પોસ્ટ ખ્યાલ આવશે. તો આ ફરીથી એક વખત ખાસ ધ્યાન રાખજો, એક્ઝિટ કંટ્રોલર અને એન્ટ્રી કંટ્રોલર કોઈ પણ પ્રોગ્રામિંગ ભાષામાં આ કોન્સેપ્ટ તમારે આવશે જ, તમે અત્યારે તમે જાવાસ્ક્રિપ્ટ ભણો
એમાં પણ આ કોન્સેપ્ટ આવે છે, તમે સી લેંગ્વેજ દસમામાં ભણી ગયા એમાં પણ સેમ આ જ કોન્સેપ્ટ હતો, બારમામાં જાવામાં પણ સેજ આ જ વિકલ્પ છે. બરાબર છે? તો કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આ બાબત તમારે ભણવાની આવે જ છે કે લૂપના ત્રણ પ્રકાર છે જાવામાં, અને એમાં એક્ઝિટ કંટ્રોલર, એન્ટ્રી કંટ્રોલર અથવા તો પ્રી ટેસ્ટ અથવા પોસ્ટ ટેસ્ટ લૂપ. ખ્યાલ આવશે બરાબર? અહીંયા સુધી આપણે માહિતી મેળવી હતી. હવે હું તમને એક ઉદાહરણ આપું છું સિમ્પલ, બરાબર? ત્રણે ત્રણને અલગ પાડતું એક ઉદાહરણ છે. આપણે એવું કરવું છે કે 0 થી 10 નંબર પ્રિન્ટ કરવા છે, બરાબર? આ ત્રણે ત્રણની સમજણ આપતું એક ઉદાહરણ તમને આપી દઉં છું કે ઉદાહરણના 1 થી 10 નંબર મારે શું કરવા છે, પ્રિન્ટ કરવા છે. આ તમારો એક પ્રોગ્રામ થઈ ગયો જાવાનો પ્રેક્ટિકલ એક્ઝામ માટે કે 1 થી 10 નંબર પ્રિન્ટ કરવા છે. પ્રિન્ટ કરવા છે એટલે દર્શાવવા છે સ્ક્રીન પર, બરાબર? તો પહેલા હું એક વેરિયેબલ લઈ લઉં ઇન્ટીજર i, બરાબર? હવે ફોર લૂપ લઉં છું, i ઇઝ ઇક્વલ ટુ 1, i લેસ ધેન ઇક્વલ ટુ 10 અને i પ્લસ પ્લસ. બસ આટલું લખીશ એટલે મારે 1 થી 10 નંબર પ્રિન્ટ થઈ જશે. એટલે કન્ડિશન મારી રેડી થઈ ગઈ છે, લૂપ મારું રેડી થઈ ગયું છે કે સ્ટાર્ટિંગની વેલ્યુ કઈ આવશે, તો કે 1. પછી એમાં i પ્લસ પ્લસ એટલે એક ઉમેરો થશે એટલે શું થશે, 2. ક્યાં સુધી પ્રિન્ટ થશે, 10 સુધી, બરાબર? હવે આમાં તમારે કેવી રીતે દર્શાવવાનું છે તો જુઓ, પહેલા આપણે કન્ડિશન એટલે કે લૂપ લખી નાખી. લૂપમાં એક્સપ્રેશન 1માં શું લખ્યું, સ્ટાર્ટિંગ કિંમત. એક્સપ્રેશન 2માં શું લખ્યું, આપણે એની એન્ડિંગ કિંમત. એક્સપ્રેશન 3માં એની ઇન્ક્રીમેન્ટ કિંમત. એ ઇન્ક્રીમેન્ટ પણ હોઈ શકે અને ઘટાડાવાળી એટલે ડિક્રીમેન્ટ પણ હોઈ શકે. પ્લસ પ્લસની જગ્યાએ માઇનસ માઇનસ પણ હોઈ શકે. ઘણી વખત પ્લસ પ્લસની જગ્યાએ ગુણાકાર પણ હોઈ શકે, બરાબર? તમારે 2, 4, 8, 16 એવી રીતે કરવું હોય તો અહીંયા i ગુણ્યા 2 લખવું પડે. એટલે કહેવાનો મતલબ છે કે આ એક્સપ્રેશન કોઈ પણ હોઈ શકે, પ્લસ પ્લસ હોઈ શકે, માઇનસ માઇનસ હોઈ શકે કે મલ્ટીપ્લિકેશન પણ હોઈ શકે, બરાબર? હવે આ લૂપ લખી હવે એની અંદર મારે સ્ટેટમેન્ટ લખવાનું છે, એક્સપ્રેશન એટલે કે બ્લોક સ્ટેટમેન્ટ લખવાનું છે છગડીયા કૌંસની અંદર. તો એ હું લખીશ સિસ્ટમ ડોટ રાઈટ. હવે સિસ્ટમ ડોટ રાઈટ શું છે, અને અહીંયા આપણે લખી દઈશું i, બરાબર? હવે અહીંયા ખાસ ધ્યાન રાખો, સિસ્ટમ ડોટ રાઈટ એક નવો શબ્દ આવ્યો ચેપ્ટર નંબર 6માં, ને તમારે આ વર્ડ આવે છે. જ્યારે પણ સ્ક્રીન ઉપર કોઈ પણ મેસેજ પ્રિન્ટ કરાવવો હોય, કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર કોઈ પણ માહિતી પ્રિન્ટ કરાવી હોય જાવામાં, ત્યારે પ્રિન્ટ સિસ્ટમ ડોટ પ્રિન્ટ અથવા સિસ્ટમ ડોટ રાઈટ કમાન્ડ વપરાય છે, બરાબર? ખાસ ધ્યાન રાખજો. અથવા ઘણી વખત સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન પણ વપરાય છે. આપણે જે સપોર્ટ કરી લખી પાછું થોડું કન્ફ્યુઝન, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન, એલ અને એન છે હા, અને આ પ્લસ આઈ છે. પ્લસ આઈ એટલે વેરિયેબલ નો આઈ. ખાલી આઈ લખો તો શું થશે કે એક વેરિયેબલ તરીકે લેશે, પણ એની કિંમત તો લખવાની છે, બરાબર? એટલા માટે આપણે અહીંયા શું લઈએ છીએ, પ્લસ આઈ. કોઈ મેસેજ લખવો હોય તો પણ તમે અહીંયા લખી શકો છો ડબલ કોટેશનમાં, બરાબર? ખાસ ધ્યાન રાખજો. જો ફરી એક વખત તમારે કોઈ પણ મેસેજ અથવા કોઈ પણ વેરિયેબલની કિંમત સ્ક્રીન ઉપર દર્શાવવી હોય ત્યારે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન કમાન્ડ વપરાય છે. ખાસ યાદ રાખજો, જાવા પ્રોગ્રામિંગમાં કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર કોઈ પણ મેસેજ ટાઈપ કરવો છે, મેસેજ દર્શાવવો છે, કોઈ પણ ગણતરીનો જવાબ દર્શાવવો છે, કોઈ પણ વેરિયેબલની કિંમત દર્શાવી છે, તો એના માટે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન કમાન્ડ વપરાય છે. એમાં પ્રિન્ટ એલએન, એલએન એટલે ન્યૂ લાઇનમાં, માહિતી નવી લાઇનમાં દર્શાવશે, જવાબ નવી લાઇનમાં દર્શાવશે, એટલા માટે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન વપરાય છે. હવે આ જ પ્રોગ્રામ હું વાઇલ લૂપથી કરું છું. ફોર લૂપની વાક્યરચના બહુ જ ઈઝી છે એટલે સૌથી વધારે ફોર લૂપ વપરાય છે, મેં તમને અગાઉ પણ કીધું હતું. હવે આ જ પ્રોગ્રામ તમારે વાઇલ લૂપથી કરવો છે, બરાબર? તો વાઇલ લૂપમાં કેવી રીતે કામ કરશે તો જુઓ, ઇન્ટીજર i, પહેલા એક વેરિયેબલ ડિક્લેર કરી દીધો, y i લેસ ધેન ઇક્વલ ટુ 10, બરાબર? અહીંયા પણ લેસ ધેન ઇક્વલ ટુ 10, અહીંયા પણ લેસ ધેન ઇક્વલ ટુ 10. હવે જો અહીંયા મેં શું કર્યું છે તો અહીંયા પહેલા શરત ચેક કરાવી દીધી,
પહેલું કામ આપણે શું કર્યું છે શરત ચેક કરાવી દીધી પછી બ્લોક સ્ટેટમેન્ટમાં હું લખીશ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટએલએન અને આઈ અને પછી કરીશ આઈ પ્લસ પ્લસ જો આ આની વાક્ય રચના તમે ચેક કરો વિદ્યાર્થીઓ તો વાક્ય રચના થોડી લાંબી છે બરાબર એમાં શું થાય છે તો પ્રિન્ટએલએન માં મેં આઈ લખી દીધું એટલે એક વખત પ્રિન્ટ થઈ જશે પણ પછી માહિતી એટલે કે પછી કિંમતોમાં ઇન્ક્રીમેન્ટ થાય છે કારણ કે પછી મેં શું લખ્યું છે આઈ પ્લસ પ્લસ ખ્યાલ આવે છે તો ફોર લૂપ અને વાઇલ લૂપ બંનેથી આપણે ઉદાહરણ કર્યું જેનો જવાબ એક સરખો જ આવશે જવાબ શું આવશે એક થી દસ નંબર પ્રિન્ટ કરવા તો ફોર લૂપમાં એક જ લાઈનમાં આખી કન્ડિશન આવી ગઈ એક્સપ્રેશન વન ટુ અને થ્રી અને પછી બ્લોક સ્ટેટમેન્ટ મૂક્યું જ્યારે વાઇલ લૂપમાં શું કર્યું પહેલા કન્ડિશન મૂકી કે ક્યાં સુધી તો કે આઈ લેસ ધેન ટેન સુધી દસ ના આવે ત્યાં સુધી ત્યારબાદ બ્લોક સ્ટેટમેન્ટમાં આપણે આઈ ની કિંમત પ્રિન્ટ કરાવી અને આઈ નું ઇન્ક્રીમેન્ટ આપ્યું એટલે કે આઈ પ્લસ પ્લસ ખ્યાલ આવે છે પછી છગડીયો કૌંસ પૂરો કર્યો છે હો અહીંયા આઈ પ્લસ પ્લસ છે અને પછી છગડીયો કૌંસ પૂરો કર્યો છે તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે ઉદાહરણ ખાસ ધ્યાન રાખજો હવે આ જ પ્રોગ્રામ ડુ વાઇલ થી કરું છું જુઓ શેનાથી કરીએ છીએ આપણે ડુ વાઇલ થી બરાબર આ આપણે શેનાથી કર્યો વાઇલ લૂપ નો ઉપયોગ કરીને કર્યો આ ઉદાહરણ આ ઉદાહરણ આપણે ફોર લૂપ નો ઉપયોગ કરીને કર્યું હવે આ જ ઉદાહરણ એક થી દસ નંબરો મારે પ્રિન્ટ કરવા છે પણ આ જ પ્રોગ્રામ હવે હું ડુ વાઇલ થી કરીશ બરાબર એટલે તમને તફાવત ખ્યાલ આવશે તો જો ડુ વાઇલ માં પહેલા શું કરવાનું છે તો પહેલા સ્ટાર્ટિંગ કિંમત આપી દો ઇન્ટીજર આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ડુ જો પહેલા જ મેં શું લખી રાખ્યું ડુ ડુ એટલે કરવું બરાબર એટલે પહેલા શું કામ કરશે તો પહેલા કામ કરશે એક વખત નંબર પ્રિન્ટ કરવાનો તો સિસ્ટમ ડોટ છગડીયો કૌંસ ઓપન એટલે બ્લોક સ્ટેટમેન્ટ ઓપન સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન અને આઈ ત્યારબાદ વાઇલ આઈ લેસ ધેન ઇક્વલ ટુ ટેન બરાબર હવે જો અહીંયા શું થાય છે આ વાક્ય રચનામાં કે પહેલા આપણે ડુ શરત આપી દીધી બરાબર એટલે એ પ્રમાણે કામ કરશે અને અહીંયા આપણે લખવું પડશે આઈ પ્લસ પ્લસ બરાબર જો પહેલા સ્ટેટમેન્ટ એક વખત પ્રિન્ટ કરી દેશે લાઈનની કિંમત શરૂઆતની કિંમત જે આપી હશે ઝીરો કે વન એ ટાઈપ કરી દેશે બરાબર અહીંયા તમારે ઝીરો થી સ્ટાર્ટ ના કરવું હોય તો તમે વન બી આપી શકો છો તો આઈ ની શરૂઆતની કિંમત એક વખત તો પ્રિન્ટ કરી લેશે પછી આઈ પ્લસ પ્લસ એટલે એમાં ઇન્ક્રીમેન્ટ પણ કરશે એટલે વન ના બદલે શું થશે ટુ પછી થ્રી ફોર ફાઈવ ક્યાં સુધી ટેન ના આવે ત્યાં સુધી તો આમાં એક્સપ્રેશન પહેલા ટાઈપ થઈ જાય છે અને પછી કન્ડિશન આવે છે એટલા માટે એને આપણે શું કહીએ છીએ એક્ઝિટ કંટ્રોલર કે પ્રોગ્રામમાંથી એક્ઝિટ થતી વખતે કન્ડિશન ચેક થાય છે અંતમાં જ્યારે આ બંને લૂપમાં શું છે વાઇલ ફોર અને વાઇલમાં કે જો પહેલા કન્ડિશન કે એક વખત આવી ગયો જવાબ પણ પછી કન્ડિશન ચેક થશે તરત જ વાઇલમાં પણ પહેલા કન્ડિશન ચેક થશે પછી જ જવાબ પ્રિન્ટ થશે બરાબર તો ક્યાંનો મતલબ છે બંને કેવા કેવા છે એન્ટ્રી કંટ્રોલ ખ્યાલ આવશે તો આ ત્રણે ત્રણ લૂપનો ઉદાહરણ જોયું એક જ ઉદાહરણ છે એક થી દસ નંબર પ્રિન્ટ કરવાનું પણ ત્રણ અલગ અલગ રીતે આપણે લખ્યું છે બરાબર તમને એક્ઝામમાં જે પણ મેથડ ફાવે એ મેથડથી તમે એક થી દસ નંબરો પ્રિન્ટ કરી શકો ખ્યાલ આવશે ત્યારબાદ આગળ જે વિદ્યાર્થીઓ રિપીટેટિવ સ્ટેટમેન્ટમાં આપણે ત્રણ લૂપ વિશે માહિતી કરી ત્યારબાદ આવે છે બ્રેક અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ હવે ધારો કે બ્રેક અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ શું એની માહિતી મેળવીએ કે જો અહીંયા ગાડી દસ સુધી તો નંબર પ્રિન્ટ થશે જ પણ જ્યારે પાંચ નંબર આવે ને ત્યાંથી પ્રોગ્રામ બંધ થઈ જવો જોઈએ એટલે જે રિપીટેટિવ સ્ટેટમેન્ટ છે એમાં વચ્ચે કોઈ સ્ટોપિંગ પોઈન્ટ મૂકવો છે તમારે વચ્ચે બ્રેક આપવી છે બરાબર કે ભાઈ એકથી પાંચ નંબર આવે એટલે પાછું છ નંબરથી પ્રોગ્રામ બંધ થઈ જાય નહીતર શું થશે કે આ કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરશે તો એને વચ્ચેથી બ્રેકઅપ કરવો છે બ્રેક આપી છે તો એના માટેના સ્ટેટમેન્ટ હવે આપણે જોઈ લઈએ જે છે બ્રેક અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ
હવે જો નેક્સ્ટ આપણો ટોપિક છે બ્રેક સ્ટેટમેન્ટ. તો બ્રેક સ્ટેટમેન્ટ શું કરશે? તો જે કન્ટિન્યુઅસ રિપીટેડ કામ થયા કરે છે, બરાબર, તો એને અડવેચ્ચેથી અટકાવવા અને પ્રોગ્રામને બંધ કરવા, લૂપને અટકાવવા અને એમાં થતા પ્રોગ્રામને અટકાવવા. એટલે લૂપમાં ધારો કે આઈ ઇઝ ઇક્વલ ટુ 5 આવે, 1 થી 10 નંબર પ્રિન્ટ કરવા છે, પણ આઈની કિંમત 5 આવી જાય તો ત્યાંથી પ્રોગ્રામ અટકી જાય. તો આ રીતની કોઈ શરત આપવી હોય તો તમારે બ્રેક સ્ટેટમેન્ટ વાપરવાનું થાય. તો બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ કે લૂપ પ્રકારની રચનાની બહાર પ્રોગ્રામનું નિયંત્રણ ફેરવવા માટે થાય છે. ખાસ ધ્યાન રાખજો આ શબ્દ બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ કે લૂપ બ્રેક સ્ટેટમેન્ટનો ઉપયોગ સ્વિચ કેસમાં આપણે ભણી ગયા. સ્વિચ કેસ એટલે કે સ્વિચ અથવા લૂપ વિધાનમાં એટલે કે લૂપ સ્ટેટમેન્ટમાં શું કરે છે? નિયંત્રણ કરે છે. એટલે કે રિપીટેટિવ જે વસ્તુ બને છે, વિધાનો રિપીટ થયા કરે છે, એ પ્રકારની રચનામાં બહાર પ્રોગ્રામનું નિયંત્રણ ફેરવવા માટે થાય છે. લૂપમાં અથવા સ્વિચ વિધાનમાં બહાર પ્રોગ્રામનું નિયંત્રણ ફેરવવા થાય છે. હવે શું લાગ્યું છે સમજી લે. જો ધારો કે તમે એટીએમ નો યુઝ કરો છો, એટીએમ કાર્ડ નો, તો તમે એક વખત એટીએમ કાર્ડ અંદર ઇન્સર્ટ કરી દીધું, પિન નંબર આપો છો તો પહેલી વાર ખોટો પડ્યો, ફરી પિન નંબર આપો છો બીજી વાર ખોટો પડ્યો, ફરી પિન નંબર આપો છો ત્રીજી વાર પણ ખોટો પડ્યો, તો શું થઈ જાય છે? કાર્ડ બ્લોક થઈ જાય છે 24 કલાક માટે, બરાબર. તો કહેવાનો મતલબ છે કે તમે આ કામ અનંત વખત નથી કરતા, તમને એક લિમિટ મળે છે કે ભાઈ આ કામ તમારે કરવાનું છે. એટલે રિપીટેટિવ થશે કે ભાઈ પહેલી વાર પૂછ્યું એટેમ્પ પાસવર્ડ, ફરી પૂછ્યું એટેમ્પ પાસવર્ડ, ફરી પૂછ્યું એટેમ્પ પાસવર્ડ, તો એકનું એક કામ 3 વખત એને કરી લીધું, પણ 3 વખત તમે ફેલ થયો, એટલે કે ખોટો પાસવર્ડ મૂક્યો છે, પિન નંબર ખોટો આપ્યો છે, તો એ શું થશે? એ પ્રોગ્રામમાંથી બહાર નીકળી જશે. તો આવી રીતે સ્વિચ વિધાન અથવા લૂપ વિધાનમાં પ્રોગ્રામની બહાર નિયંત્રણ ફેરવવું, એટલે પ્રોગ્રામની બહાર એટલે એ પ્રોગ્રામમાંથી બહાર નીકળી જવા, એ પ્રોગ્રામમાંથી બહાર નીકળી જવા, એ પ્રોગ્રામનું નિયંત્રણ અટકાવી દેવા, આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? બ્રેક સ્ટેટમેન્ટનો. ખ્યાલ આવશે? જો એનું ઉદાહરણ તમને સમજાવું. ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 1, અહીંયા હું ડિક્લેર કરી દઉં ઇન્ટીજર આઈ, પહેલાં ડિક્લેરેશન કરવું જ પડે. કયા કયા વેરિયેબલ પ્રોગ્રામમાં વાપરવાના છે એનું ડિક્લેરેશન કરવું પડે, બરાબર. એ પ્રેક્ટિકલ કહે છે, ફરી સમજાવીશ. આમ તો થિયોરીમાં મેં સમજાયેલું જ છે, પણ તેમ છતાં ઇન્ટીજર આઈ ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 1, આઈ લેસ ધેન ઇક્વલ ટુ 10, હમણાં કર્યો એ જ પ્રોગ્રામનું ઉદાહરણ છે આઈ પ્લસ પ્લસ. હવે અહીંયા હું શું લખું છું? આઈ ઇઝ ઇક્વલ ટુ 5, આઈ ની કિંમત કઈ આવી જાય? 5. આઈ ની કિંમત કઈ હોય? 5. તો પ્રોગ્રામ શું થઈ જવો જોઈએ? બ્રેક. આઈ ઇઝ ઇક્વલ ટુ 5, આઈ ની કિંમત મને કઈ મળવી જોઈએ? 5. તો પ્રોગ્રામ શું થઈ જશે? બ્રેક. અને હું લખું છું અહીંયા સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન આઈ, બરોબર, અને પ્રોગ્રામ બંધ કરીએ. હવે જો આનો જવાબ તમને શું મળશે? તો પહેલા તો 1 ટાઈપ થઈ જશે, 2, 3, 4 અને 5. હવે જ્યારે 5 આવશે પછી શું થશે? શું કરવાનું છે? બ્રેક કરવાનું છે. તો 5 પછી જે નિયંત્રણ છે લૂપનું, એ નિયંત્રણ પ્રોગ્રામની કેવી રીતે થઈ જશે? બહાર. નિયંત્રણની બહાર એ વસ્તુ જતી રહેશે, કારણ કે આપણે અહીંયા કન્ડિશન મૂકી છે કે 5 નંબર મળે તો બ્રેક થઈ જવાનું છે. એના પછી આગળ પ્રોગ્રામ નિયંત્રણ ચલાવવાનું નથી, લૂપ ચલાવવાની નથી, એને બંધ કરી દેવાનું છે. તો અહીંયા જવાબ શું આવશે? 1 થી 5 નંબર પ્રિન્ટ થશે, 6, 7, 8, 9 અને 10 પ્રિન્ટ થશે નહીં. ખ્યાલ આવે છે, બરોબર. હવે એવી જ રીતે એટલે કે લૂપને એક્ઝિટ કરવા માટે, બરોબર,
લૂપમાં બ્રેક લીધા લૂપમાંથી એક્ઝિટ થવા માટે પણ વપરાય છે. આનો મતલબ શું થશે? આમાંથી શું થયું? આ લૂપ હતી, લૂપમાંથી બહાર નીકળી ગયું. તેવું કહી શકાય કે બ્રેક વિધાન લૂપમાંથી એક્ઝિટ થવા પણ વપરાય છે. લૂપમાંથી બહાર નીકળવા, લૂપમાંથી એક્ઝિટ થવા માટે પણ વપરાય છે. બરાબર? જેને આપણે શું કહીએ છીએ, એક્ઝિટને ગુજરાતીમાં કહેવાય નિર્ગમ, અને એન્ટ્રીને શું કહેવાય છે? નિર્વેશ. ખાસ ધ્યાન રાખજો. હા, ઘણી વખત ગુજરાતી વર્ડ બી વાપરે, ઘણી વખત ઇંગ્લિશ પણ વાપરે. નિવેશ એટલે એન્ટ્રી, અને નિર્ગમ એટલે એક્ઝિટ. એટલે કે લૂપમાંથી એક્ઝિટ થવા માટે શેનો ઉપયોગ થાય છે? બ્રેક સ્ટેટમેન્ટનો. બરાબર? ખાસ ધ્યાન રાખજો. કાર્ય કર્યા વગર એને છોડી દે છે, એટલે આગળ કોઈ કાર્ય નહીં કરે. ભલે તમે શરત 10 સુધી આપી છે, પણ 5 આવી જાય નંબર, એટલે બ્રેક કરવાનું કીધું છે, અટકી જવાનું કીધું છે, એટલે પાછળની ગણતરી થશે નહીં. ખ્યાલ આવશે? બરાબર? હવે એવું થાય કે આપણે વચ્ચેનો કોઈ શબ્દ કે સ્પેલિંગ સ્કીપ કરવો છે, પણ એની પહેલા અને પછીનું તો મારે કન્ટિન્યુ રાખવું જ છે. બરાબર? ઉદાહરણ તરીકે ધારો કે આપણે બેલેન્સ શીટ એટીએમ કાર્ડનું યુઝ કરીએ. બરાબર? તેમાં ડિપોઝિટ, વિડ્રો અને બેલેન્સ ઇન્ક્વાયરી એટલું જ બતાવે. બરાબર? બીજું, અત્યારે મારે પિન નંબર ચેન્જ કરવો છે, તો પિન નંબર ચેન્જ કરવાનું ઓપ્શન સ્કીપ કરી દે, એ ના દર્શાવે, એટલે એ વિકલ્પ ના કરે, પણ એના પછીના કે એના પહેલાના જેટલા પણ વિકલ્પો આપેલા છે બધા જ કરે. બરાબર? આપણા ઉદાહરણ પ્રમાણે સમજાવો તો જો એવું કરું છે મારે કે 1 થી 10 નંબરો પ્રિન્ટ થાય, એમાં જ્યારે 5 નંબર આવે તો 5 નંબરને છોડી દે, સ્કીપ કરી દે, પણ 1 થી 4 અને 6 થી 10 પ્રિન્ટ કરે. કહેવાનો મતલબ છે કે રિપીટેડ સ્ટેટમેન્ટમાં, લૂપમાં કોઈ એક નંબર અથવા કોઈ એક ફંક્શન સ્કીપ કરવું હોય, એની પહેલાના ને એને પછીના ફંક્શન દર્શાવવા હોય, ત્યારે વપરાય છે કન્ટિન્યુ. કયો વિધાન? કન્ટિન્યુ. જો આગળ કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ લૂપમાં તેના પછીના વિધાનોને છોડી દેવા માટે અને પુનરાવર્તન પાછું ચાલુ કરવા વપરાય છે. હવે આપણે જોઈએ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. કન્ટિન્યુ સ્ટેટમેન્ટ એટલે કન્ટિન્યુ વિધાન. બ્રેક શું કરે છે? આખી લૂપ જ છોડી દેશે, આખું કામ જ અટકાઈ જશે. ત્યારે કન્ટિન્યુ શું કરશે? આપેલ શરત પ્રમાણે તે કાર્ય જે તે કાર્ય છોડી દેશે અને તેના પહેલા અને પછીનું પુનરાવર્તન કાર્ય ચાલુ કરશે. પછીનું પુનરાવર્તન કાર્ય દર્શાવશે. ખ્યાલ આવે છે? દર્શાવશે એટલે કે વચ્ચેથી કોઈ એક નંબર કે એક કાર્ય સ્કીપ થઈ જશે, પણ એની પહેલા અને પછીનું દર્શાવશે. જો ઉદાહરણ તરીકે ઇન્ટીજર આઈ ઇઝ ઇક્વલ ટુ 1, ફોર આઈ ઇઝ ઇક્વલ, ઇન્ટીજર આઈ એટલું નથી, કારણ કે નીચે હું 1 ડિક્લેર કરું છું. I less than equal to 10, I plus plus. બ્લોક સ્ટેટમેન્ટ ખોલું છું. ઇફ I ઇઝ ઇક્વલ ટુ 5, બરાબર? I ઇઝ ઇક્વલ ટુ 5, અહીંયા પણ એક લખવું પડશે. આની કિંમત શું હોય? 5 હોય. આની કિંમત શું હોય? 5. I ઇઝ ઇક્વલ ટુ 5, ઇક્વલ ટુ સાઇન બે વખત આવશે, ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઇફ છે, ઇફ ની સાથે ઇક્વલ ટુ સાઇન હંમેશા બે વખત આવે. ઇફ આઈ ઇઝ ઇક્વલ ટુ 5, તો કન્ટિન્યુ એ કીવર્ડ છે, રિઝર્વ વર્ડ છે, અને પછી હું લખું છું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. ચકડે કૌંસ પૂરો કર્યો છે, બ્લોક સ્ટેટમેન્ટ પૂરું. હવે જો કન્ટિન્યુ બ્રેકમાં શું થતું હતું? 5 નંબર સુધી આવે પછીનું ચાલુ, આગળ લૂપ ચાલતી નથી. હવે કન્ટિન્યુમાં શું થશે કે એની પહેલાના, એટલે 5 નંબર પહેલાના શું આવશે? 1, 2, 3 અને 4. બરાબર? પછી 5 નંબર પ્રિન્ટ જ નહીં કરે, પણ શું પ્રિન્ટ કરશે? 6, 7, 8, 9 અને 10. કારણ કે તમે શરત શું મૂકી છે કે 5 નંબર આવે તો કન્ટિન્યુ, એટલે કે 5 ને સ્કીપ કરી એની પહેલા અને પછીનું તમારે દર્શાવવું છે. ખ્યાલ આવી ગયો?
तो आ ब्रेक अने कंटिन्यू स्टेटमेंट थयो जेनी आपणे चर्चा करी छे, बराबर। ज्यारे मोटू मोटू प्रोग्रामिंग होय अथवा तो ज्यारे लूप अनंत लूप तरीके ना दर्शावी होय अथवा लूपमां क्यांक अधवच्चे अटकावी होय अथवा एकादु फंक्शन ने स्कीप करवू होय ત્યારે બ્રેક અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ વપરાય છે। ખ્યાલ આવશે। લૂપની અંદર બીજો લૂપ પણ વાપરી શકાય જેને નેસ્ટેડ લૂપ કહીએ છીએ। એક લૂપમાં બીજી લૂપ પણ તમે ઉમેરી શકો છો, એટલે કે એક કરતા વધારે વખત, આ એક વખત મેં ફોર લૂપ વાપરી, ફરીથી મારે ફોર લૂપ વાપરવી હોય તો વાપરી શકાય, બરોબર। તો એને કહેવાય નેસ્ટેડ લૂપ। જેમ ઇફની અંદર ઇફ વાપરો એવી રીતે લૂપની અંદર બીજી લૂપ વાપરી શકાય, એક કરતા વધારે લૂપનો ઉપયોગ કરી શકાય, જેને નેસ્ટેડ લૂપ કહેવાય। શું કહેવાશે? નેસ્ટેડ લૂપ। ત્યારબાદ બ્રેક અને કન્ટિન્યુ વિધાન, બરાબર, એને શું કહીએ છીએ? બ્રેક અને કન્ટિન્યુ વિધાનને આપણે કીવર્ડ્સ એટલે રિઝર્વ વર્ડ્સ, બરાબર, એટલે તમારા વેરિયેબલનું નામ બ્રેક કે કન્ટિન્યુ તમે ના આપી શકો, કારણ કે એ શબ્દો તમારે પ્રોગ્રામમાં અંદર ઇનબિલ્ટ જ છે, એટલે એનો ઉપયોગ તમે કરી શકતા નથી। હવે આગળ જોઈએ, જ્યારે પણ કોઈ પણ લૂપમાં શરૂઆતની કિંમત, અંતિમ કિંમત અને એના પછીના એક્સપ્રેશનમાં ભૂલ કરો, એટલે કે આ એક્સપ્રેશન વન, એક્સપ્રેશન ટુ અને એક્સપ્રેશન થ્રી છે, એની વચ્ચે આ અલ્પવિરામ, અર્ધવિરામ જે નિશાની છે, અર્ધવિરામ જેને સેમિકોલન કહેવાય, એ નિશાની મૂકવાનું તમે ભૂલી ગયા, અથવા તો આ જે એન્ડિંગ પોઝિશન છે, લૂપ અટકવાની જે શરત છે એ મૂકવામાં તમે ભૂલ કરી, તો એ લૂપ કેવી થઈ જાય છે? અનંત લૂપ, જેને ઇન્ફાઇનાઇટ લૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે। ખ્યાલ આવશે, બરાબર। તો આ છે તમારું ચેપ્ટર નંબર 7, અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું છે। હવે ફટાફટ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો એકવાર એમસીક્યુ જોઈ લઈએ છીએ, ત્યારબાદ એના પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીશું। જો સ્વાધ્યાયના એમસીક્યુ છે, ખાસ ધ્યાન રાખજો, વાંચન રાખજો, સૌથી અગત્યનું ચેપ્ટર છે, જાવાની સંપૂર્ણ થિયરી આમાં છે। આના પછીના ચેપ્ટરોમાં જે આપણે ટોપિક ભણે એ ટોપિકની વિસ્તૃત માહિતી છે, બરાબર। તો હવે આપણે સ્વાધ્યાયના એમસીક્યુ લઈ લઈએ છીએ। બ્રેક અને કન્ટિન્યુ વિશે ખ્યાલ આવી ગયો છે ને? વિધિન સાથે સાથે રાખજો। અહીંયા હું સ્વાધ્યાયના એમસીક્યુ કરાવું છું, પ્રશ્ન અને જે વિકલ્પ હશે સાચો જવાબ એ અહીંયા દર્શાવો। એમસીક્યુ સ્વાધ્યાયના પહેલો એમસીક્યુ, ટેક્સ્ટબુકમાં આપણને 10 એમસીક્યુ આપ્યા છે। જો પહેલો જ એમસીક્યુ છે, જાવામાં કેટલીક પ્રાથમિક ડેટા ટાઈપ છે, બરાબર, પ્રિમિટિવ ડેટા ટાઈપ કેટલા છે જાવામાં, ખાસ ધ્યાન રાખજો। તો પહેલામાં જવાબ આવશે સી, 8, યાદ છે, બાઇટ, ઇન્ટીજર, શોર્ટ, ફ્લોટ, ડબલ, કેરેક્ટર, બુલિયન, બરોબર, આ બધા ડેટા ટાઈપ છે। એવા કેટલા ડેટા ટાઈપ છે? 8। બીજો પ્રશ્ન, અપૂર્ણાંક લિટરલનો પૂર્વ નિર્ધારિત ડેટા પ્રકાર કયો છે? અપૂર્ણાંક લિટરલ, અપૂર્ણાંક એટલે ડેસિમલ પ્લેસીસ વાળી સંખ્યા, તો પૂર્વ નિર્ધારિત એનો ડેટા ટાઈપ કયો હોય છે? ડબલ। કયો હોય છે? ડબલ, તો જવાબ આવશે ડી। ત્યારબાદ જાવામાં કેરેક્ટર ડેટા પ્રકાર માટે કયો કેરેક્ટર સેટ વપરાય છે? જો કેરેક્ટર ડેટા પ્રકાર માટેનો કેરેક્ટર સેટ આવે છે યુનિકોડ, બરાબર, યુનિકોડ, આસ્કી કોડ, આ બધા કેરેક્ટર ડેટા સેટ માટેના ચોક્કસ પ્રોગ્રામિંગ છે। તો જાવા કયા કોડને સપોર્ટ કરે છે? યુનિકોડને। આમ તો ત્રણે ત્રણને સપોર્ટિવ છે, પણ પૂર્વ નિર્ધારિત રીતે શું આવે છે? યુનિકોડ। ત્યારબાદ ચોથો પ્રશ્ન વેરી મોસ્ટ આઈએમપી છે, ફરી કહી દઉં છું વિદ્યાર્થીઓ, ચોથો પ્રશ્ન વેરી મોસ્ટ આઈએમપી છે, બોર્ડ એક્ઝામમાં વારેઘડી આ એમસીક્યુ પૂછાય છે। નીચેનામાંથી કયું વિધાન કોઈ પણ ભૂલ વિના કમ્પાઇલ કરશે? ફોર, પછી જો ફોરની અંદર કોઈ જ એક્સપ્રેશન આપ્યા નથી પહેલામાં, ઇન્ટીજર આઈઝ ઇક્વલ ટુ 7, હવે બીજા વિકલ્પ બી માં શું કીધું છે? વાઇલ 1 ઇન્ટીજર આઈ ઇઝ ઇક્વલ ટુ 7, હવે વાઇલ 1 નો તો કોઈ ઉપયોગ જ નથી, અને 1 શું છે ડિક્લેર પણ નથી કર્યું,
પછી વાઇલ ટ્રુ હવે વાઇલ ટ્રુ અને ફોલ્સ વાઇલ લૂપ સાથે તે હું વપરાય જ નથી બરાબર તો એ પણ નહીં આવે એટલે કયું ભૂલ વિના કમ્પાઈલ કરશે તો પહેલામાં આવશે એ ભલે એક્સપ્રેશન ડિક્લેર નથી કર્યા બરાબર એટલે કોઈ ગણતરી લૂપ નહીં બને પણ ખાલી ઇન્ટીજર i = 7 દર્શાવશે કેમ કે લૂપમાં કોઈ એક્સપ્રેશન તમે આપ્યા જ નથી બરાબર આગળ માન્ય ચલના નામનો પ્રથમ અક્ષર કોણ ના હોઈ શકે બરાબર ચલના નામનો પ્રથમ અક્ષર શું ના હોઈ શકે નંબર એટલે એને કહેવાય છે અંક અન્ડરસ્કોર સાઇન ડોલર સાઇન અને અક્ષર એ વેરિયેબલના નામમાં આવી શકે પણ આંકડા શરૂઆતમાં આંકડા આપી શકાય નહીં તમે ઇન્ટીજર i લખી શકો ઇન્ટીજર i 1 લખી શકો પણ ઇન્ટીજર 1 i એવું લખી શકો નહીં એટલે વેરિયેબલના નામની શરૂઆત હંમેશા અક્ષરથી થવી જોઈએ અથવા અન્ડરસ્કોર સાઇનથી અથવા ડોલર સાઇનથી આંકડા એમાં આવશે નહીં છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી કયો પ્રાથમિક ડેટા પ્રકાર નથી બરાબર હવે જો છઠ્ઠામાં પ્રાથમિક ડેટા પ્રકાર નથી તો એમાં કેરેક્ટર લોંગ બાઇટ અને સ્ટ્રિંગ મેં તમને કીધું તો અક્ષરોના સમૂહને સ્ટ્રિંગ કહેવાય જેને કેરેક્ટર એરે પણ કહેવાય પણ સ્ટ્રિંગ એવો ડેટા ટાઈપ છે નહીં બરાબર ત્યારબાદ સાતમો પ્રશ્ન બુલિયન ડેટા પ્રકારની પૂર્વ નિર્ધારિત કિંમત શું હોય છે બરાબર હવે બુલિયનમાં યસ નો અથવા ટ્રુ ફોલ્સ જ હોય તો પૂર્વ નિર્ધારિત કિંમત એની શું હોય છે ફોલ્સ તો જવાબ આવશે સી આઠમો પ્રશ્ન આઠમો અને નવમો વેરી મોસ્ટ આઈએમપી છે આમાંથી એક એમસીક્યુ બોર્ડ એક્ઝામમાં હશે 100% આઠમો અને નવમો એમસીક્યુ વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે બોર્ડના એમસીક્યુમાં આ બેમાંથી એક એમસીક્યુ દર વર્ષે હોય છે જુઓ અંકગણિતની પદાવલી 7/2 હવે આ સમજો 7/2 બરાબર નું પરિણામ શું આવશે તો 7/2 નું પરિણામ તો 2 વડે 7 ને ભાગવાના છે તો 2 3 6 રિમેનિંગ 1 ઓકે તો જે ઉપર આવ્યું છે એને ભાગ્યા કહેવાય તમને કદાચ યાદ હોય તો ગુજરાતીમાં શેષ અને ભાગફળ એવું ગણિતમાં ભણવાનું આવતું હતું બરાબર જેને ઇંગ્લિશમાં રિમાઇન્ડર અને ક્વોશન્ટ પણ કહેવાય રિમાઇન્ડર એટલે વધેલી શેષ અને ક્વોશન્ટ એટલે ચલાવેલું ભાગફળ રિમાઇન્ડર અને ક્વોશન્ટ તો અહીંયા જ્યારે ભાગ્યાકારની નિશાની હોય 7/2 હોય તો જવાબ આવે 3 જે ભાગફળ હોય ને જવાબમાં આવે બરાબર તો આઠમામાં જવાબ આવશે 3 એટલે કે એ હવે નવમો પ્રશ્ન જુઓ નવમામાં શું કીધું છે 7. નવમામાં શું કીધું છે 7% 2 કીધું છે ખાસ જોજો તફાવત તો આમાં પણ 7/2 તો થશે જ પણ જવાબમાં શું આવશે 6 બરાબર હવે અહીંયા માઇનસ છે બરાબર તો માઇનસ 1 જવાબમાં આવશે તો નવમામાં આવશે બી હવે જો મોડ્યુલ સાઇન્સ એના માટે વપરાય મેં તમને કીધું હતું ફરીથી જ્યારે નિશેષ ભાગી શકાય એવો શબ્દ વાપરવો ત્યારે કઈ નિશાની આપવાની મોડ્યુલ તો ભાગાકારની નિશાની ભાગફળ આપે જવાબમાં અને મોડ્યુલ સાઇન પર્સન્ટેજની સાઇન જે શેષ વધી હોય એ આપે જવાબમાં બરાબર હવે આપણા પ્રશ્નમાં જ -7 છે એટલે જવાબમાં શું આવશે -1 દસમો પ્રશ્ન હવે જો દસમો પ્રશ્ન પણ એ જ રીતે છે અંકગણિતની પદાવલી 7.5 મોડ્યુલ 2 નું પરિણામ શું આવશે જો 7.5 છે 7.5/2 બરાબર તો 2 3 6 1.5 બરાબર અગેન આપણે આગળ કરવું હોય તો 2 2 4 તો અહીંયા 1 આવે બરાબર પણ હવે 1.5 છે અહીંયા આપણે સમજીએ તો 1.5 એ 2 કરતા નાના છે એટલે આગળ કોઈ ગણતરી થશે નહીં એટલા માટે અહીંયા જવાબ શું આવશે 1.5 તો અને આગળ માઇનસ ની નિશાની છે એટલે આમાં પણ જવાબ આવશે બી ખેલાઈ ગયો વિદ્યાર્થીઓ 1-10 એમસીક્યુ જેમાંથી 5મો એમસીક્યુ આઈએમપી 4થો એમસીક્યુ આઈએમપી અને 8, 9, 10 આટલા એમસીક્યુ આઈએમપી છે તમારી સ્ક્રીન પર છે જોઈ લેજો ફટાફટ નોટબુકમાં નોંધી લેજો ના હોય તો ટેક્સ્ટબુકમાં ટીક કરી દેજો સાચા જવાબો
ख्याल આવશે 1 થી 10 એમસીક્યુ પહેલામાં સી બીજામાં ડી ત્રીજામાં એ ચોથામાં એ પાંચમામાં બી છઠ્ઠામાં ડી સાતમામાં સી આઠમામાં એ નવમામાં બી અને દસમામાં ડી આજનો વિડિયો અહીંયા સમાપ્ત કરે છે અને પછીની માહિતી આગળના વિડિયોમાં જોઈશું.